ધ્યાન વેચાણ ઉપર હોય છે તો એ વૈજ્ઞાનિક સિદ્ધાંતો પર રહેલી વેચાણ પ્રક્રિયાના વિવિધ તબક્કાઓ છે એમાં પ્રથમ તબક્કો છે કે ગ્રાહકનો માલ ગ્રાહકનું માલ તરફ ધ્યાન ખેંચવું એટલે કે સંભવિત ગ્રાહકની જરૂરિયાત અનુસાર ગ્રાહકનું ધ્યાન તો હવે આ પ્રક્રિયા છે એમાં ઉત્પાદક જ્યારે નવો માલસામાન ઉત્પન્ન કરે ત્યારે ગ્રાહક તેના વિશે કહી માહિતી નથી હોતી એટલે કે આ નવા માલસામાન પ્રત્યે ગ્રાહકની ગ્રાહકનું ધ્યાન ખેંચવા ગ્રાહકને માહિતી આપવા માટે એનો ઉપયોગ થતો હોય હોય છે તો નવા 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 પ્રકારનો કોઈ કાપડ આવ્યું માલ સામગ્રીનું ઉત્પન્ન કરવામાં આવેલું હોય તો આવી અલગ અલગ પદ્ધતિથી ગ્રાહકનું આ બધી વસ્તુ વેચવા માટે ગ્રાહકનું ધ્યાન ખેંચવામાં આવતું હોય છે હવે ગ્રાહકને ધ્યાન ખેંચવાની ઘણી બધી રીતો હોય છે કે ઉત્પાદક જથ્થાબંધ વેપારી છે છૂટક વેપારી જેના વેચાણ ક્ષેત્ર છે તેમાં વિવિધ પ્રકારની માહિતી હોય છે તો એ માહિતી આપી અને એમને સંભવિત ગ્રાહકોને એ નવા પ્રકારના માલની જાણકારી આપી તો એના માટે એ વિજ્ઞાપન કરી શકે અને પ્રદર્શનો ગોઠવી શકે જેના કારણે થઈ અને આ પ્રકારના જે ગ્રાહકો છે એને માલ સામગ્રી અંગેની જાણકારી મળી રહે તો એના કારણે પહેલું તો છે કે ધ્યાન ખેંચવાની મુખ્ય બે રીત વિજ્ઞાપન અને પ્રદર્શન તો એમાં વિજ્ઞાપન જોઈએ એટલે કે જાહેરાત હવે જાહેરાત એવી વસ્તુ છે કે એ કોઈ પણ વ્યક્તિ છે મનુષ્ય છે આજના જીવનમાં જાહેરાત છે એ એટલી અગત્યની બની ગઈ છે કે જે કોઈ વ્યક્તિ સવારે ઊઠે ત્યારથી લઈ અને રાતે સુવે ત્યાં સુધી એ જાહેરાતના સંપર્કમાં આવતો જ રહે છે તો એ જાહેરાતના ઘણા બધા માધ્યમો છે આવા વિવિધ માધ્યમો દ્વારા જાહેરાતો થતી હોય છે વર્તમાન પત્ર હોલ્ડિંગ પોસ્ટર્સ દિવાલ પર લખાણ ભીત લખાણ ચિત્રો પોસ્ટર્સ રેડિયો સિનેમા ટેલિવિઝન આવા ઘણા જ બધા પ્રકારના માધ્યમથી જાહેરાતો થતી હોય છે તો જેના કારણે છાપવામાં આવેલી બોલાયેલી લખાયેલી કે આલેખ દ્વારા રજૂ થયેલી જે પણ બાબત છે એને વેચાણ કળા ગણી શકાય એટલે કે એમાં વિજ્ઞાપન થતું હોય છે અને એના દ્વારા ગ્રાહકનું ધ્યાન આકર્ષી શકાય છે

પત્રો પરિપત્રો સૂચિપત્રો ફોલ્ડર્સ પત્રિકાઓ પુસ્તકો નમૂનાઓ આકર્ષક ભેટ વસ્તુઓ ને ઘણી બધી વસ્તુ વેચરણ સાહિત્યમાં એમને પહોંચાડવામાં આવતી હોય છે તો પ્રત્યક્ષ વિજ્ઞાપનના ફાયદાઓમાં જે વિજ્ઞાપક છે ઈચ્છે એ રીતે સંભવિત ગ્રાહકને અપીલ કરતી સામગ્રી વસ્તુઓ મોકલી અને ધ્યાન ખેંચી શકે છે પસંદગીની ખાસ બનાવટો કે જેની ખરીદી અમુક કક્ષાના ગ્રાહકોએ કરવાની હોય છે તો એના માટે અલગ અલગ પ્રકારની વસ્તુઓનું વિજ્ઞાપન થતું હોય છે જ્યારે એના ગેરફાયદા પણ છે કે કેટલીક વાર સંભવિત ગ્રાહકો આવા પત્રો કે વેચાણ સાહિત્યને વાંચ્યા વગર જ એને કચરામાં નાખી દેતા હોય છે એટલે કે એમને એમાં રસ હોતો નથી પરોક્ષ વિજ્ઞાપન

તો વિજ્ઞાપનનો આ જે સંદેશો ગ્રાહકોના વિશાળ સમુદાય સુધી પહોંચી અને એમનું ધ્યાન ખેંચવાનું હોય છે અખબારો મેગેઝીન આ બધી બાબતમાં ને ઉપયોગી થતું હોય છે એક વાચક વર્ગ હોય છે એનો તો એ સામાયિક હોય કે અખબાર હોય દૈનિક પત્ર હોય તો એની ભાષા ગ્રાહકની સંખ્યા ગ્રાહકનો પ્રકાર અ પ્રકાશનનો સમય આવી બધી બાબતો ધ્યાનમાં રહે છે એટલે કે ગ્રાહકનું ધ્યાન ખેંચવા માટે આવા અલગ અલગ અ દૈનિક પત્રો અને એની પૂર્તિઓ ભેદ પત્રો અથવા તો સાઇનબોર્ડ કે જે વિજ્ઞાપન પત્ર અંગે સંદેશા ધરાવતું હોય છે અને અલગ અલગ સાઇઝના ભેદપત્રો હોય છે એ ભેતપત્રો ઉપર અલગ અલગ પ્રકારના મુદ્દાઓ દર્શાવેલા હોય છે અને એ મુદ્દાઓને આધારે વિવિધ પ્રકારના પોસ્ટર્સ અને ચિત્રોનું લખાણ કરવામાં આવતું હોય છે રેલવે સ્ટેશન બસ સ્ટેશન મંદિરો બગીચા સિનેમા ટોકીસ આવા બધાની બહાર આ પ્રકારના ચિત્રો છે એ લગાડવામાં આવતા હોય છે શો કાર્ડ કે કટઆઉટ્સ જે રંગબેરંગી કાર્ડ હોય અથવા તો જે એવી જગ્યાએ મૂકવામાં આવતું હોય કે જ્યાંથી માનવોની ગ્રાહકોની અવરજવર થતી હોય અને આવા કાર્ડ સાથે સૂત્રાત્મક લખાણ મૂકવામાં આવતા હોય કિયોસ્કેસ વીજળી કે ટેલિફોનના થાંભલા પર બોક્સ ગોઠવવામાં આવે છે બોક્સની બાજુમાં વિવિધ લખાણ લખવામાં આવે છે જેને કિયોસ્ક જાહેરાત કહી શકાય રાહદારીઓનું દૂરથી ધ્યાન ખેંચવા માટે કિસ્ક સારી એવી સફળતા મળે છે થાંભલા ઉપર કે ઊંચી જગ્યાએ લગાડી શકાય નગરપાલિકાની એને પરવાનગી લેવી પડે પરંતુ સામાન્ય રીતે તમે જોયું હોય કે હોટેલ્સના ને એ બધામાં એના જે નામ હોય એ ઊંચી જગ્યા ઉપર અને માત્ર તમને આગે તે લાઇટિંગમાં નામ લખેલું દેખાતું હોય છે ક્યોસ્ક કે કહેવામાં આવતું હોય તો હોટલ છે મોલ છે આવી બધી જગ્યાએ કિયોસ્કે મોટા પ્રમાણમાં જોવા મળતા હોય ન્યોન સાઈન આ પદ્ધતિમાં ન્યોન ટ્યુબ દ્વારા અક્ષરો અને ચિત્રોની ગોઠવણી કરી અને મોટા મકાનો ઉપરના ભાગમાં રાખવામાં આવતા હોય એટલે કે રાત્રે પ્રકાશિત કરવામાં આવે રાત્રિના અંધકારમાં અંધકારના ન્યોન સાઇન તરત જ ગ્રાહકનું નામ ખેંચ્યું છે હવે આ નિયન્સ છે એ શું હોય કે એમાં કોઈ બોર્ડ કે એવું ન હોય એમાં માત્ર તમને ખાલી એક એ ટ્યુબ હોય અને એ ટ્યુબથી જે અક્ષર લખેલા હોય એ અક્ષર લખાયેલા હશે એટલે તમને આગેથી માત્ર લાઇટિંગ હશે અને લાઇટિંગમાં એ શબ્દ લખાયેલા હશે એટલે આગેથી એ જે નામ લખેલું હશે અથવા તો જે વસ્તુની જાહેરાત હોય ચિત્ર હોય એ જે પણ હશે એ ગ્રાહકનું ધ્યાન ખેંચશે તે નિયોન સાઈન છે એ એ પણ મોટી હોટલ હોય મોલ હોય ત્યાં એનું નામ છે એ નિયોન સાઇન દ્વારા લખવામાં આવે છે રેડિયો ઉપર વિજ્ઞાપન આપે છે ટેલિવિઝન છે એ વિજ્ઞાપન દેવા માટેનું ખૂબ જ અગત્યનું અને જેને કહી શકાય કે એક અભિન્ન અંગ છે કે જેના દ્વારા આ જે પૂરેપૂરી પ્રક્રિયા છે એ જાહેરાત વિજ્ઞાપનની પ્રક્રિયા થઈ શકે છે અને ખૂબ જ મોટા જનસમુદાયને એના કારણે અપીલ કરી શકાય છે અને જે ટેલિવિઝનની જે જાહેરાત છે એ ઓડિયો વિઝ્યુઅલ છે ઓડિયો વિઝ્યુઅલ છે એટલે શું હશે કે એ ચિત્ર પણ દેખાય છે સાથે સાથે એક આખી ક્લિપ પ્રકારની હોય છે તો એ લોકો પાસે જે પણ કોઈ પાંચ સાત સેકન્ડ હોય છે એ સેકન્ડમાં ઘણી બધી વસ્તુ બતાવી દે છે અને લગભગ કોઈ એક પેદાશ છે વસ્તુ છે તો એ નવી હોય કે ચાલુ હોય પરંતુ એની કિંમત છે ઉપયોગીતા છે એના ઉપયોગથી ગ્રાહકને થતા ફાયદાઓ છે અને એ પોતાની હરીફ પેઢીથી ચડિયાતી છે આવી ઘણી બધી વસ્તુઓ છે એ માત્ર પાંચ કે સાત મિનિટમાં બતાવી શકાય છે અને એ ખૂબ અસરકારક રીતે એ કોઈ પણ વસ્તુનું વર્ણન કરી શકે છે સિનાપન સિનેમા વિજ્ઞાપનમાં પણ સિનેમામાં વચ્ચે બ્રેકમાં ઇન્ટરવ્યુમાં એ જાહેરાત બતાવવામાં આવતી હોય અથવા તો એ શરૂ થાય અને એ પૂરું થાય એ બાદ પણ જાહેરાત બતાવવામાં આવતી હોય તો એ ગ્રાહકનું ધ્યાન એ જાહેરાત તરફ ખેંચાય છે શોરૂમ અલગ અલગ મોટી શોરૂમ ભાગે મોટા એવા સિટી માં હોય છે અને જ્યાં ગ્રાહકોની ખૂબ અવરજવર હોય એવા વિસ્તારમાં શોરૂમ મૂકવામાં આવેલા હોય છે જેના કારણે રાહદારીઓ રસ્તે જતા હોય એ જતી વખતે જ એને દેખાય છે અને માત્ર એ પ્રકારની કાચમાં એ રાખેલું હોય કાચની પાછળ અને એ એમાં જોઈ શકે છે પછી છે શોકેસીસ એટલે કે શોકેસીસ પણ એ જ પ્રકારની વસ્તુ છે અલગ અલગ મોટા મોલ છે એ મોલ માં એ શો કેસીસ ગોઠવવામાં આવેલા હોય એની બહાર કાચ હોય અને લોકો આવતા જતા એ વસ્તુ જોઈ શકે છે એટલે કે એને ડિસ્પ્લે માં પ્રદર્શન માં મૂકવામાં આવતી હોય અને જેના કારણે એ વધુ સારી રીતે એનો ઉપયોગ થઈ જતો હોય ત્યારબાદ છે ઔદ્યોગિક કે વ્યાપારી પ્રદર્શન હવે આ પ્રદર્શનો છે એ સામાન્ય રીતે મોટા પ્રકારના માલનું પ્રદર્શન કરતા હોય અને આવા ઔદ્યોગિક પ્રદર્શનોમાં હોય અલગ અલગ વસ્તુઓમાં વહેંચવામાં આવતી હોય અને આનો ઉપયોગ કરીને લોકો છે એ વિવિધ પ્રકારની વસ્તુ વહેંચી શકે છે અને વિજ્ઞાપન પત્રની જે સફળતા છે એ સફળતાના આધાર અથવા તો એ જાહેરાતના માધ્યમનો રહેલો હોય છે તો એ અસરકારક રીતે એનો ઉપયોગ થઈ શકે છે છે પછી પ્રદર્શનો પ્રદર્શનોમાં પણ ઘણી બધી વસ્તુ મૂકવામાં આવે છે કે જેમાં પ્રકાશની યોગ્ય વ્યવસ્થા હોય વસ્તુઓની યાદી હોય એના પાટિયા હોય તો આ બધી વસ્તુ છે એ એને કારણે થઈ અને એ વ્યવસ્થિત રીતે એ સુઘડ રીતે એની ગોઠવણી કરેલી હોય જેના કારણે ગ્રાહકો છે એનું ધ્યાન એમાં પડશે તો જે આંતરિક પ્રદર્શનો છે એમાં દુકાનનો માલસામાન બરાબર જોઈ શકે ઘોડા કબાટ એની બનાવટ રંગ આકાર કદ કાચના બારણા અને નાનકડા એવા શોકેસનો ઉપયોગ અને કાચનું ફર્નિચર જેના કારણે એમાં રહેલી જે મૂકવામાં આવેલી ડિસ્પ્લે કરવામાં આવેલી વસ્તુ છે એ ગ્રાહક જોઈ શકે અને એ જોઈને જ એ વસ્તુ ખરીદતા હોય સામાન્ય રીતે કોઈ પણ પણ થોડી એવી મધ્યમ કક્ષાની હોય હોય તો એમાં જેની જેટલી વસ્તુ તમે ઇલેક્ટ્રોનિક આઈટમ્સની કોઈ શોપમાં જાઓ તો ત્યાં પણ કાચની અંદર બધી વસ્તુ રાખેલી હોય જેના કારણે એની દુકાનમાં જે પણ કોઈ પ્રકારની ઇલેક્ટ્રોનિક આઇટમ હોય ફોન છે ટેલિવિઝન છે વોશિંગ મશીન છે ઓવન છે આ બધી વસ્તુ દેખાતી હોય સામાન્ય કપડાની પણ અંદર એ કપડાં રાખેલા હશે અમુક ઘોડામાં રાખેલા હશે અમુક ખુલ્લા કબાટમાં રાખેલા હશે હેંગરમાં ટીંગાળેલા હશે ડિસ્પ્લેમાં એ ખોલીને રાખેલા હશે અ પછી કોઈ એવા ફૂડ આઈટમની દુકાન હોય બેકિંગ ની દુકાન હોય એટલે કે જ્યાં બેકરી હોય તો ત્યાં કેક છે અલગ અલગ પ્રકારની કૂકીઝ છે બિસ્કિટ્સ છે એને પણ એવી રીતે ડિસ્પ્લેમાં મૂકેલા હોય કે ગ્રાહકને જોતા જ વસ્તુ ખરીદવાની ઈચ્છા થઈ જાય અથવા તો એ ગ્રાહક જોઈ શકે કયા કયા પ્રકારની વસ્તુઓ ત્યાં છે પછી કોઈ પણ અલગ અલગ એવા પ્રકારની સામાન્ય

બાહ્ય પ્રદર્શન કોને કહેવાશે જેમાં દુકાનનું આકર્ષક પાટિયું હોય દુકાનનું પ્રવેશ દ્વાર એની શોભા શણગાર હોય અને એટલે કે દુકાન વ્યવસ્થિત રીતે લગાડેલી હશે દુકાનની બહાર ઘણી બધી દુકાનમાં બહાર પણ થોડું એને સજાવટ કરેલી હશે તો એનો પ્રવેશ દ્વાર સારો હોય હવે દુકાનમાં અલગ અલગ પ્રકારે વિન્ડો શોપિંગ એટલે કે કાચના બારણાં હોય જેના કારણે દુકાનની અંદરની વસ્તુ તમે જોઈ શકો તો એ પણ તમે અંદરનું જે ઇન્ટિરિયર ડેકોરેશન હશે એ ખૂબ સારું બનાવેલું હશે તો કાચના બારણામાંથી એ જોવાથી આકર્ષણ થઈ શકે એ પ્રકારનું ઇન્ટિરિયર હશે પ્રદર્શન અને મેળાઓ તો હવે અલગ અલગ પ્રકારના પ્રદર્શનો ગોઠવામાં આવેલા હોય મેળાઓ ગોઠવામાં આવેલા હોય તેના કારણે પણ એ ગ્રાહકનું ધ્યાન આકર્ષણ કરી શકાય છે અને પ્રકાશ આયોજન દુકાનની અંદર કરેલી ઘણી બધી વસ્તુઓ છે એ પ્રકાશનું વ્યવસ્થિત આયોજન હોવું જોઈએ જો પ્રકાશનો અભાવ હશે તો પણ ગ્રાહકો છે એ ધ્યાન ખેંચવામાં એ વસ્તુ ધ્યાન ખેંચવામાં કંઈક ખોટ રહી જાય છે તો સુંદર ગોઠવણી હશે વ્યવસ્થિત બધી વસ્તુ રાખેલી હશે પણ જો પ્રકાશનું આયોજન નહીં હોય તો પણ એ પૂરતું એને એનો હેતુ સિદ્ધ નહીં થાય એટલે કે વિવિધ પ્રકાશો વીજળીના ઘોડાઓ બલ્બ ટ્યુબલાઇટ આવી બધી વસ્તુ ગોઠવીને એનું આકર્ષણ ઊભું કરવું જોઈએ તો આ બધી વિવિધ માધ્યમો દ્વારા ગ્રાહકનું વસ્તુ પ્રત્યેના ધ્યાન ખેંચવાના તબક્કાઓ કહી શકાય થેન્ક યુ